આજે સમગ્ર દેશમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા દિવસને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ દર્શન કરવા માટે દરેક ધાર્મિક ગુરુગાદી તેમજ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે આજે દાંતીવાડાના પાંચવાળ ગામની પાસે આવેલ ઐતિહાસિક મંદિર ગંગેશ્વર મહાદેવના પૂર્વ મઠાધીશ ધર્માટીષ્ઠ મહંત શ્રી 1008 હેમગીરીજી મહારાજ અને વર્તમાન મઠાધીશ મહંત શ્રી 1008 સદાગીરીજી મહારાજના દર્શન તેમજ પૂજા અર્ચના કરવા માટે માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને લઈ ગત રાત્રિએ ભજન કીર્તન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અનેક સત્સંગીઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાયું હતું. આપણે ધાંધેરા અને દોતીવાડા તાલુકાનું ખૂબ જ પ્રાચીન શિવ મંદિર એવું ગંગેશ્વર મહાદેવ, જેનું પૌરાણિક નામ ગાંગુપિયા મહાદેવના નામથી પ્રસિદ્ધ છે, એ સીપુ નદીના તટે આવેલું આ અતિ પ્રાચીન મહાદેવના મંદિરમાં ખૂબ જ પૌરાણિક જગ્યા કહેવાય છે. એવું કહેવાય છે કે માં કુંતાએ અને પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા રોકાણા હતા અને એમને પોતે અહીંયા કુંતેશ્વર મહાદેવના નામથી મહાદેવના શિવલિંગની સ્થાપના કરી અને એમની પૂજા અર્ચના કરી હતી, એટલે અહીંયા કુંતેશ્વર મહાદેવના નામનું મંદિર પણ પ્રસિદ્ધ છે, ઉપસ્થિત છે અને શિવલિંગની અહીંયા પૂજા અર્ચના પણ થાય છે. અને સીપુ નદી પણ એ કુમારિકા નદી કહેવાય છે, અહીંયા શ્રાદ્ધ વિધિ અને સપૂજન વિધિ પણ કરવા માટે લોકો વિશાળ સંખ્યામાં આવે છે. જ્યારે આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અહીંયા ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાનો છે, હજારોની સંખ્યામાં ગુરુ શ્રી હેમગીરીજી મહારાજ અને એમના વર્તમાન જિલ્લા મઠાધીશ શ્રી સદાગીરજી મહારાજના પાવન ચરણોમાં લોકો આવી ગુરુપૂજન કરી, ગુરુ અર્ચના કરી અને પોતાના આશીર્વાદ મેળવે છે, એવી આ પાવન જગ્યાની અંદર લોકો ખૂબ જ મોટી છે, વિશાળ સંખ્યામાં એ દર્શનનો લહાવો લેવા માટે અહીંયા આવે છે.